નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વિજ્ઞાનના ગયા લેક્ચરમાં કાર્બન અને તેના સંયોજનો આ ચેપ્ટરની અંદર કાર્બનના જે વિવિધ રૂપો છે, બહુરૂપો, હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન, આ ત્રણેય વિશે આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં મિત્રો, આપણે કાર્બનના જે મહત્વના, ખૂબ જ અગત્યના બે ગુણધર્મો છે કે જેના કારણે કાર્બન એ બીજા પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, તે બંને ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આગળનો પ્રશ્ન છે કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? સમજાવો. મિત્રો, કાર્બન તત્વો એ કયા બે ગુણધર્મોને કારણે બીજા તત્વો સાથે સરળતાથી જોડાઈ શકે અને ઘણા બધા સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? મિત્રો, આ પ્રશ્ન ચાર માર્ગની અંદર પૂછાય છે, અથવા તો ત્રણ માર્ક કાર્બનનો જે કેટેનેશનનો ગુણધર્મ છે એ પણ પૂછાઈ શકે. એટલે જે પણ રીતે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે તમારે જવાબ લખવાનો થશે. મિત્રો, પ્રશ્નની શરૂઆત કરીએ આપણે. કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? સમજાવો. મિત્રો, કાર્બન પરમાણુ એ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે. કે મિત્રો, કાર્બન પરમાણુ છે એ બીજા તત્વના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી શકે, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરે છે અને અનેક સંયોજનો બનાવે છે. એટલે મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો કે કાર્બન પરમાણુ એ અન્ય તત્વના પરમાણુઓ સાથે સહસંયોજક બંધ રચે છે. કયો બંધ રચે છે? મિત્રો, સહસંયોજક બંધનું નિર્માણ કરીને અનેક સંયોજનો બનાવે છે. મિત્રો, કાર્બનિક સંયોજનોની સંખ્યા આશરે 3 મિલિયન એટલે કે 30 લાખ જેટલી છે. કાર્બનિક સંયોજનોની સંખ્યા કેટલી છે? મિત્રો, 30 લાખ જેટલી સંખ્યા છે. હવે કાર્બન કયા ગુણધર્મને કારણે આટલા બધા સંયોજનો બનાવી શકે? તો એમાં સૌથી પહેલો ગુણધર્મ છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કોને કહેવાય? કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. મિત્રો, કાર્બન પરમાણુ એ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે ખૂબ જ વધુ સંખ્યામાં અણુ બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે ખૂબ જ વધારે સંખ્યામાં અણુ બનાવે છે, કે સહસંયોજક બંધ બનાવે છે અને ખૂબ જ વધારે સંખ્યામાં અણુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બનનો આ જે ગુણધર્મ છે તેને શું કહેવાય? મિત્રો, કેટેનેશનનો ગુણધર્મ. એટલે કેટેનેશનની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરીને ખૂબ જ વધારે સંખ્યામાં અણુ બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? મિત્રો, કેટેનેશનનો ગુણધર્મ કહે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા તો વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. આજે મિત્રો, કાર્બનિક સંયોજનો બનશે એ ત્રણ પ્રકાર અસ્તિત્વ ધરાવે. એક તો લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અને વલયમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. હવે આપણે ત્રણેય વિશે જોઈએ. મિત્રો, સરળ શૃંખલા કેવી રીતે? મિત્રો, આ કાર્બન પરમાણુ છે, એની સાથે બીજો કાર્બન પરમાણુ જોડાયેલો હોય, એની સાથે ત્રીજો કાર્બન પરમાણુ, આવી રીતે કાર્બન પરમાણુની લાંબી શૃંખલા તૈયાર થાય છે. મિત્રો, અહીંયા જે મેં ટેસ્ટ કર્યું છે ત્યાં હાઇડ્રોજન અથવા તો બીજું કોઈ તત્વ હોઈ શકે, એટલે આ રીતે સરળ શૃંખલા થાય, સરળ લાંબી શૃંખલા. એના પછી મિત્રો, લાંબી શૃંખલા પછી શાખી શૃંખલા. શાખી એટલે કે કોઈ શાખા જોવા મળે ના, આપણે એક શાખા બનાવી દઈએ. જો મિત્રો, આવી રીતે કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય તો એમાં કોઈ શાખા જોવા મળે છે, તમને શાખા જોવા મળે એટલે કેવી થઈ ગયા? મિત્રો, શાખી શૃંખલા થઈ ગયા. એક અથવા તો એક કરતા વધારે શાખાઓ જોવા મળે તમને, એને શાખી શૃંખલા કહેવાય. આ સરળ શૃંખલાથી મિત્રો સીધા એકબીજા સાથે કાર્બનના પરમાણુઓ જોડાયેલા હોય છે, પણ અહીંયા નીચે તમને શાખા જોવા મળે છે, એક અથવા તો એક કરતા વધારે શાખા જોવા મળે તો એને શું કહેવાય? મિત્રો, શાખી શૃંખલા કહેવાય. અને વલય, વલય કોને કહેવાય? તો મિત્રો, આવી રીતે કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય
એક કાર્બન પરમાણુ ફરી પાછો બીજા સાથે બીજો કાર્બન પરમાણુ ત્રીજા સાથે અને છેલ્લે એક કાર્બન પરમાણુ પણ જોડાયેલો હોય છે. તો આવી જે રચના તૈયાર થાય મિત્રો, આવી રચનાને શું કહેવાય મિત્રો? વલય કહી શકાય, વલય અથવા તો ચક્રીય ગોઠવણી પણ કહેવાય. આને શું કહેવાય મિત્રો? વલય અથવા તો ચક્રીય ગોઠવણી. શરૂઆતમાં મેં આવી રીતે જે રચના કરી છે મિત્રો, અહીંયા ખાલી કાર્બન પરમાણુ છે, અહીંયા માત્ર કાર્બન પરમાણુ જોડાયેલા છે, પણ આપણે આ રીતે હાઇડ્રોજન પરમાણુ પણ એની સાથે જોડી શકીએ. એટલે કાર્બનિક સંયોજનો છે મિત્રો, કે કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા અથવા તો વલયમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે છે. કે જે પણ કાર્બનિક સંયોજનો બનશે લાંબી શૃંખલામાં બનશે, અથવા તો આ રીતે શાખિત શૃંખલા ધરાવતા હોય, અથવા તો વલય ધરાવતા હોય છે. કાર્બન પરમાણુ એકલ બંધ અથવા તો દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. કે મિત્રો, કાર્બન પરમાણુ વચ્ચે, બે કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોઈ શકે, દ્વિબંધ હોઈ શકે અથવા તો ત્રિબંધ પણ હોઈ શકે. ખબર પડી મિત્રો તમને કે બે કાર્બન પરમાણુઓ સાથે એકલ બંધ, દ્વિબંધ અથવા તો ત્રિબંધ પણ હોઈ શકે છે. આગળ જોઈએ કે જે કાર્બનિક સંયોજનો કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બનના પરમાણુ માત્ર એક જ બંધથી જોડાયેલા હોય, એટલે કે બે કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક જ બંધ આવેલો હોય, બે કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક જ બંધ આવી રીતે એક જ બંધથી જોડાયેલા હોય, એક જ બંધ આવેલો હોય, તો તેવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. ખબર પડે મિત્રો કે કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ આવેલો હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. હવે બીજો પોઈન્ટ કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. કે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય, કેટલા બંધ મિત્રો? દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય તો એવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. અહીંયા મિત્રો એક બંધ હતા, હવે ધારો કે આવી રીતે બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલા છે અથવા તો બે કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ આવેલા છે. તો દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા જે પણ કાર્બનિક સંયોજનો હોય એમને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ખબર પડી મિત્રો તમને કે કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ આવેલો હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. અને બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય તો એમને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. એટલે મિત્રો કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓ સાથેના એકબીજાના જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે. કે મિત્રો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે જે પણ બંધ બને છે, એક બંધ હોય, દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય, એ બંધ ખૂબ જ પ્રબળ હોય છે. ખૂબ જ પ્રબળ હોવાને કારણે પરમાણુઓ સાથેના એકબીજાના જોડાણને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે, સ્થાયી સંયોજનો બને છે. આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોવાને કારણે બંધ કેવા છે મિત્રો? ખૂબ જ પ્રબળ બંધ બને છે. અને જે પણ બંધ બને, એક બંધ, દ્વિબંધ અથવા તો ત્રિબંધ, દરેક બંધ પ્રબળ હોય છે. બંધ પ્રબળ હોવાને કારણે સ્થાયી સંયોજનો બને છે. ખબર પડી મિત્રો તમને? ફરીથી આપણે એક વખત સમજી લઈએ કે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કોને કહેવાય. માત્ર કેટેનેશનનો ગુણધર્મ છે તો આ પ્રશ્ન તમને ત્રણ માર્કની અંદર પણ પૂછી શકે કે કાર્બનના કેટેનેશનના ગુણધર્મ વિશે સમજૂતી આપો. તો કેટેનેશનનો ગુણધર્મ કોને કહેવાય મિત્રો? કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે, કાર્બન પરમાણુએ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી ખૂબ જ વધારે સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. એટલે કેટેનેશનના ગુણધર્મમાં તમે શું યાદ રાખશો મિત્રો? કે કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજન બંધથી જોડાઈને સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. હવે આ જે સંયોજનો બને છે મિત્રો, જે પણ કાર્બનિક સંયોજનો બને એ કયા કયા પ્રકારે બને છે? તો લાંબી શૃંખલામાં બનશે, શાખી શૃંખલામાં બનશે અને વલયોમાં. આ ત્રણ સ્વરૂપે કાર્બનિક સંયોજનો બને છે. યાદ રહી ગયું મિત્રો તમને?
આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા અહીંયા જો મિત્રો કાર્બનની લાંબી શૃંખલા દર્શાવેલી છે છેક સુધી કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય અથવા તો શાખિત શૃંખલા આ જે શૃંખલા છે તેમાં એક અથવા તો વધારે શાખાઓ જોવા મળે તો એટલે શાખિત શૃંખલા થઈ અને વલય આ રીતે મિત્રો ચક્રીય અથવા તો વલય આકારે પણ તમને જોવા મળે છે કાર્બન પરમાણુ એકલ બંધ દ્વારા અથવા તો દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે એટલે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ પણ હોઈ શકે છે એના પછી શું કહીશું મિત્રો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય એટલે કે એક જ બંધ હોય એવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ હોય તો એવા સંયોજનોને શું કહેવાય મિત્રો એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય એના પછીનો પોઈન્ટ કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય બે અથવા તો ત્રણ બંધ આવેલા હોય તો તેવા સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે યાદ રાખજો મિત્રો એક બંધ હોય તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય તો અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય હવે કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓ સાથેના એકબીજાના જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે કાર્બન કાર્બન બંધ કેવા છે મિત્રો ખૂબ જ પ્રબળ હોય છે બંધ ખૂબ જ પ્રબળ હોવાને કારણે પરમાણુઓ સાથેના એકબીજાનું જે જોડાણ છે એની મદદથી ખૂબ જ વધારે સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોવાથી જે પણ બંધ બને એવા હશે પ્રબળ હશે બંધ પ્રબળ હોવાને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે એટલે મિત્રો કાર્બનનો જે પહેલો ગુણધર્મ છે કેટેન એક્શનનો ગુણધર્મ તેના વિશે આપણે ચર્ચા કરી હવે કાર્બનનો બીજો ગુણધર્મ કાર્બનની સંયોજકતા હવે આ પ્રશ્નનો જવાબ આપણે આગળ પણ ભણી ગયા છીએ કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર કાર્બનની ચતુસંયોજકતા શબ્દ આવ્યો પ્રશ્ન હતો મિત્રો તમને યાદ હશે તો કાર્બનની સંયોજકતા વિશે જોઈએ કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર છે કાર્બનની સંયોજકતા ચાર છે કેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છ પરમાણુ ક્રમાંક છ હોય તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય એટલે કાર્બનની સંયોજકતા કેટલી થાય ચાર થશે તે અન્ય ચાર કાર્બન પરમાણુઓ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે હવે કાર્બનની સંયોજકતા ચાર છે આગળ આપણે એવી ચર્ચા કરી હતી કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોનની આપલે કરી શકતો નથી કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં અથવા તો ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી એટલે કાર્બન પરમાણુ શું કરે તો બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો બીજા તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલે અન્ય ચાર કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે જે સંયોજનોને સ્થાયી બનાવે છે આગળ કીધું ને મિત્રો કે કાર્બન તત્વ છે કાર્બનનો પરમાણુ એ મોટા ભાગના બીજા તત્વોના જે પરમાણુ હોય એની સાથે પ્રબળ બંધ બનાવે છે આ બળ કેવો છે બંધ કેવો છે મિત્રો પ્રબળ બંધ બને છે જેના કારણે જે પણ સંયોજનો બનશે એ સંયોજનો કેવા હશે સ્થાયી સંયોજનો બને છે એટલે આ પ્રમાણમાં ખાસ ધ્યાન આપજો કે પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોવાને કારણે જે પણ બંધ બને કેવા હશે પ્રબળ બંધ બને છે અને પ્રબળ બંધ બનવાને કારણે જે પણ સંયોજનો બનશે બધા સંયોજનો કેવા હશે સ્થાયી સંયોજનો બનાવે છે કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન ગુમાને મજબૂતાઈથી જકડી રાખે છે હવે મિત્રો કાર્બનનો પરમાણુ ક્રમાંક છ હવે પરમાણુ ક્રમાંક છ હોવાને કારણે એનું કદ કેવું થાય ખૂબ જ નાનું કદ ધરાવે છે કાર્બનનું કદ નાનું હોવાને કારણે કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને કે જે પણ ઇલેક્ટ્રોન યુગ્મની જે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ ઇલેક્ટ્રોન યુગ્મને ખૂબ જ મજબૂતાઈથી જકડી રાખે છે કેમ કે પ્રોટોનનું આકર્ષણ બળ લાગે જે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના પર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનનું આકર્ષણ બળ લાગતું હોય છે આકર્ષણ બળને કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે એટલા માટે મિત્રો જે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હશે તેના દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે એટલે મિત્રો ફરીથી આપણે કાર્બનની જે સંયોજકતા છે તેના વિશે ફરીથી એક વખત સમજી લઈએ
કાર્બન ની સંયોજકતા કેટલી છે 4 કેમ કે એનું પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન સંખ્યા 2 અને 4 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી કાર્બન ની સંયોજકતા 4 થાય છે હવે સંયોજકતા 4 હોવાથી કાર્બન પરમાણુ શું કરે તો તે બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા તો અન્ય તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે જે સંયોજનોને સ્થાયી બનાવે છે કે કાર્બન પરમાણુએ બીજા તત્વના પરમાણુ સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે આકર્ષણ બળ પ્રબળ હોવાથી બંધ પ્રબળ બને છે અને પ્રબળ બંધને કારણે જે પણ સંયોજનો બને તે બધા કેવા છે સ્થાયી સંયોજનો બને છે કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી જકડી રાખે છે કાર્બનનું પરમાણુ કદ એકદમ નાનું છે પરમાણુ ક્રમાંક છે એટલે કદ પણ નાનું થશે કદ નાનું હોવાને કારણે જે પણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે છે તે ઇલેક્ટ્રોન યુગ્મને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ રીતે લાગતું હોય છે એટલે આકર્ષણ બળના કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે આથી કાર્બન દ્વારા પ્રબળ બંધ નિર્માણ થાય છે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે કાર્બનના જે મહત્વના ગુણધર્મો છે કેટેનેશનનો ગુણધર્મ અને કાર્બનની સંયોજકતા બંને ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી છે આ પ્રશ્ન 4 માર્કની અંદર પૂછાઈ શકે તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ બાકીના પ્રશ્નોનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું